કોરોનાના કહેરના લીધે પ્રધાનમંત્રી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરતા સમગ્ર ભારતમાં લોકડાઉનની અસર જોવા મળેલ છે. તંત્રની પણ વારંવાર રજૂઆત છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો અને ખાસ કામ સિવાય ઘરની બહાર આવવાનું ટાળો. પરંતુ અમુક લોકો જાણે આ લોકડાઉનની કંઈ પડી પણ ન હોય તેમ લોકો વાહનો લઈ બજારમાં લટર મારવા આવતા હોય છે, ત્યારે પોલીસ પણ લાલ આંખ કરી લટર મારતા ઇસમોના વાહન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે. કોરોનાના કહેરના લીધે પ્રધાનમંત્રી દ્વારા 21 દિવસનું લોકડાઉન કરતા સમગ્ર ભારતમાં લોકડાઉનની અસર જોવા મળેલ છે. તંત્રને પણ વારંવાર રજૂઆત છે કે ઘરમાં રહો અને સુરક્ષિત રહો અને ખાસ કામ સિવાય ઘર બહાર આવવાનું ટાળો. પરંતુ અમુક લોકોને જાણે લોકડાઉનની કંઈ પડી ન હોય તેમ લોકો વાહનો લઈને બજારમાં લટાર મારવા આવતા હોય છે, ત્યારે પોલીસ પણ લાલ આંખ કરી લટાર મારતા ઇસમોના વાહન ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરતા હોય છે. ત્યારે તંત્ર પણ આ કોરોનાના કહેરના લીધે એલર્ટ થયેલ છે અને ઠેર ઠેર રોગપ્રતિકારક દવાનો છંટકાવ કરતા હોય છે. ત્યારે અમીરગઢ તાલુકાના ધનપુરા ગ્રામ પંચાયત દ્વારા સમગ્ર ગામમાં આજ સવારથી જ ધનપુરા પંચાયતના સરપંચ તેમજ તલાટી ઠાકોરસેના પ્રમુખે જાહેર રસ્તાઓ, શેરી મોહલ્લા સોસાયટીઓ તેમજ ધનપુરા સરકારી દવાખાનામાં સેનેટાઇઝ કરવામાં આવેલ હતું, જ્યાં લોકો કોઈને કોઈ બીમારી માટે દવા લેવા આવતા હોય છે તે માટે ખાસ આરોગ્ય ખાતાની તકેદારીના ભાગરૂપે આખા સરકારી દવાખાનાને પણ સેનેટાઇઝ કરેલ હતું, તેમજ તંત્ર દ્વારા લોકોને ઘર બહાર ન આવવા પણ અપીલ કરેલ હતી. અશોક રાણાવાસિયા, ZS TV, અમીરગઢ. સેમ આજે જે સમગ્ર વિશ્વની અંદર કોરોનાનો હાહાકાર મચેલ છે, તો આપણા ભારતની અંદર પણ આ કોરોનાનો પ્રવેશ ઉકેલ થયેલ છે, તો એના સંદર્ભે આજે ગુજરાતમાં પણ ખાસા એવા હજારોમાં કેસ થયેલ છે, તો એમાં આપણા 100થી વધારે મૃત્યુ પામેલ છે. તો એના સંદર્ભે આજે ગુજરાત સરકાર દ્વારા, તાલુકા પંચાયત દ્વારા જે સેનેટાઇઝનું છંટકાવ કરવામાં આવે છે, તેમાં આજે ધનપુરા ઢોલિયા ગ્રામ પંચાયતમાં સરપંચ દ્વારા, ગ્રામજનો દ્વારા, ડેપ્યુટી સરપંચ દ્વારા અથવા તેમના સભ્યશ્રીઓ દ્વારા, આગેવાનોશ્રીઓ દ્વારા અને ગુજરાત સક્રિય ઠાકોર સેનાના આગેવાનો દ્વારા આજે ગામમાં ગળીએ ગળીએ, શેરીએ શેરીએ, મકાને મકાને એવું 2500 લીટરનું સેનેટાઇઝનું ટ્રેક્ટર દ્વારા આયોજન કરેલ છે.